नमस्कार मित्रों, हूँ होटल पेश बेसिक साइंस ना आ वीडियो में आप सबनु स्वागत करूँ छू। दोस्तों, आज हूँ तमारा माटे बेसिक साइंस में एक खूबज सामान्य प्रश्न लईने आव्यो छू। प्रवाही होय छे अथवा तो पाणी होय छे अने एना जरे नाना बूंद बनी जाए अथवा तो परपोटा बनी जाए तो शू तमे विचार्यु छे के एनो आकार गोळाकार केम होय छे? तो चलो आ वीडियो में आपणे आना विशे समझवानी कोशिश करिए कि प्रवाही अथवा तो पाणीना जे बूंद जे छे ए नाना होय त्यारे गोळाकार केम होय। मित्रों, जो आपणे गुरुत्वाकर्षण बळ जे छे एने अवगणीए तो प्रवाही में एक खास गुणधर्म जोवा मळे छे, एने आपणे पृष्ठतण तरीके ओळखीए छे। हवे प्रवाही जे छे, उदाहरण तरीके मानी लो कि आपणे पाणी लईए तो पाणीनी अंदर समान प्रकारना अणु होय छे अने ए अणु आपणने खबर छे एनी अंदर H2O 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 होय छे। हवे पृष्ठતાણનો વિચાર કરીએ અથવા તો પ્રવાહીના જે બુંદ ગોળાકાર છે એને સમજવા માટે આપણે પૃષ્ઠતાણની આગળ બીજા બે બળો જે છે એનો વિચાર કરવો પડશે। એક જ દ્રવ્યના એટલે કે સમાન પ્રકારના બે અણુઓ વચ્ચે લાગતા આકર્ષણ બળને સંશક્તિ બળ કહે છે। એટલે પાણીના ટીપાનો અથવા તો પાણીના બુંદનો વિચાર કરીએ તો એની અંદર એક જ પ્રકાર એટલે કે સમાન પ્રકારના દ્રવ્યના અણુ હોય છે એ પાણીના હોય છે એટલે કે H2O અને આ H2O H2O વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે એને સંશક્તિ બળ કહે છે। આ ઉપરાંત પાણીનું ટીપું જે છે એનો વિચાર કરીએ તો પાણી એટલે કે H2O ના અણુ હોય છે એની અંદર ટીપાની અંદર અને બહાર હવાના અણુ હોય છે એટલે કે પાણી અને હવા, હવામાં અન્ય કણો હોય અથવા તો અન્ય અણુ હોય છે તો અહીંયા આગળ સમાન નથી પણ અસમાન પ્રકારના અણુ હોય છે એટલે પાણી અને બીજા અન્ય અણુ તો અસમાન જે દ્રવ્યના અણુ હોય છે એની વચ્ચે લાગતા આકર્ષણ બળને આસક્તિ બળ કહેવામાં આવે છે। હવે પાણીના ટીપામાં શું થાય છે? સંશક્તિ બળ એટલે કે સમાન પ્રકારના અણુઓનું જે આકર્ષણ બળ જે છે એ અસમાન પ્રકારના અણુઓના આકર્ષણ બળ કરતાં વધી જાય છે એટલે કે સંશક્તિ બળનું મૂલ્ય આસક્તિ બળ કરતાં વધી જાય છે અને આ જે પાણીનું ટીપું જે છે એ એના અણુઓ જે છે એકબીજા સાથે જોડાયેલા અથવા તો ખેંચાયેલા રહેવાનો પ્રયત્ન કરે છે એને આપણે પૃષ્ઠતાણ કહીએ છીએ અથવા પૃષ્ઠતાણ માટે આપણે પ્રાઇમરીમાં આવી સાદી વ્યાખ્યા સમજી ગયા છે અથવા આવી સમજ મેળવી છે કે પ્રવાહીનું પૃષ્ઠ જે છે એ ખેંચાયેલ સ્થિતિસ્થાપક કપોટીની માફક સંકોચાવાનું વલણ ધરાવે છે તો આ જે સંશક્તિ બળ છે એના કારણે જે પ્રવાહીનું ટીપું જે છે એ ગોળાકાર રહેવાનો પ્રયત્ન કરે છે અને ગોળાકાર રહેવાનો જ પ્રયત્ન કેમ કરે છે આ તો આપણો મુખ્ય પ્રશ્ન છે તો કોઈ પણ દ્રવ્ય જે છે એ ખેંચાઈને એવી સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે કે આ જે દ્રવ્ય છે અથવા તો આ પ્રવાહી છે આપણે પ્રવાહીની જ વાત કરીએ છીએ એટલે આ પ્રવાહી જે છે એની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ જે છે એ લઘુત્તમ રહે એની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ જે છે એ લઘુત્તમ રહે હવે એટલું જ દ્રવ્ય લઈએ અને એના જુદા જુદા આકારો લઈએ અનિયમિત આકાર, ચોરસ આકાર અને ગોળાકાર તો જે ગોળાકાર છે એની જે સપાટી છે એનું ક્ષેત્રફળ લઘુત્તમ હોય છે અને આપણે જાણીએ છીએ કે પ્રવાહી હવા જે આંતર સપાટી છે અને ઊર્જા હોય છે એટલે કે જો સપાટીનું ક્ષેત્રફળ વધે તો એની ઊર્જા વધે, ઊર્જા વધે તો એ પદાર્થ અસ્થિર થઈ જાય અને ઊર્જા ઘટે અથવા તો ન્યૂનતમ હોય તો એ પદાર્થ સ્થિર હોય તો ગોળાકાર હોય ત્યારે એની જે સપાટીનું ક્ષેત્રફળ જે છે એ લઘુત્તમ હોય છે એટલે એ વખતે આ પ્રવાહી જે છે એની ઊર્જા જે છે એ લઘુત્તમ હોય છે અને પ્રવાહીની ઊર્જા લઘુત્તમ હોય છે એટલે સ્થિર હોય છે અને આ જ કારણથી પ્રવાહીના બૂંદ અથવા તો જે પરપોટા જે છે નાના હોય પ્રવાહીના નાના બૂંદ હોય અને પરપોટા જે છે નાના હોય ત્યારે એ ગોળાકાર હોય છે।